નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી દરેશના કે હાલના મુખ્ય સમાચાર પર ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જેને લઈને હવે ગણેશની પ્રતિમાઓની તૈયારીઓ કરવામાં કારીગરો પણ વ્યસ્ત થઈ ગયા છે બડોલીની મહિલાઓ ગૃહ ઉદ્યોગ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને તે પણ નાળિયેરના છોતરા અને માટીમાંથી બનાવીને બજારમાં મૂકે છે અને પર્યાવરણની જાળવણી સાથે ઉત્સવ ઉજવવાનો અનોખો સંદેશ આપે છે તો જોઈએ ઇકો ફ્રેન્ડલી ગણેશજી ગણેશ મહોત્સવના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં પણ અવનવી પ્રકારની ગણેશજીની મૂર્તિઓ જોવા મળી રહી છે તો આજે અમે તમને બતાવીશું નારિયેળ અને માટીમાંથી બનાવેલા ગણેશ આકર્ષક દેખાતા આ ગણેશજી જાણે કે હમણાં બોલશે તેવા લાગે છે પણ આ ગણેશજી કોઈ ખાસ ચીજોમાંથી નહીં પણ નાળિયેરના છોતરા અને માટીમાંથી જ બનાવેલા છે ગણેશજીની પ્રતિમા બનાવવામાં કોઈ ખાસ ચીજોનો વપરાશ પણ કરાતો નથી કે જેના લીધે પર્યાવરણને નુકસાન થાય પણ સાબરકાંઠાના ઈડરના બડોલી ગામની મહિલાઓનું નાનકડું મંડળ ખાસ પવિત્ર નારિયેળના છોતરાઓમાંથી આ ગણેશનું સર્જન કરે છે માટીમાંથી આકાર અને આકારને સરસ દેખાવી બનાવવામાં નારિયેળના છોતરાનો ઉપયોગ કરાય છે તો તેની પર શણગાર કરવા માટે પણ દોરા ધાગાનો કલાત્મક રીતે ઉપયોગ કરાય છે ખાસ પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ પ્રતિમાઓ બનાવે છે અને તેનાથી પાણીમાં વિસર્જનથી પણ પાણીનો બગાડ થતો નથી પર્યાવરણની જાળવણી માટે અને પ્રદૂષણ ન થાય તે માટે લોકો અવનવા પ્રયાસ કરતા હોય છે પરંતુ પીઓપીની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરાયા બાદ તેનાથી પાણીને નુકસાન થવાથી જળજીવો અને માછલીઓના જીવ પર પણ ખતરો થતો હોય છે આમ શુભ અવસર બાદ જાણે અજાણીએ પાપ થતું હોય છે પર્યાવરણને અનુકૂળ એવી પ્રતિમાઓ બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી બડોલીની મહિલાઓએ આ અભિયાન ઉપાડવાની માફક જ રોજગારીની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રતિમાઓનું ઉત્પાદન શરૂ કર્યું છે તેમની આ શરૂઆતનો ફેલાવો પણ એટલો થયો છે કે અમદાવાદ અને ગુજરાત ઉપરાંત મુંબઈ અને નાગપુરથી પણ ખૂબ માંગ આવવા લાગી છે સંખ્યાબંધ મૂર્તિઓ તેઓ મુંબઈ અને અમદાવાદને પૂરી પાડે છે બડોલીમાં મંડળ દ્વારા 1 ફૂટથી લઈને 8 ફૂટ સુધીની મૂર્તિઓ બનાવાય છે અને ખાસ કરીને ભક્તો પણ હવે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ વળ્યા છે હાલ તો પીઓપીની પ્રતિમા જાણે કે ભક્તિના બજાર પર કબજો કર્યો છે પણ હવે આ નવી શરૂઆતે માંગમાં વધારો કરીને પીઓપી મુક્ત કરવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે એ માટે જાણે કે ગણેશજીના આશીર્વાદ પણ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની રોજગારી માટે ફળી રહ્યા છે જેનાથી પ્રદૂષણ થતું અટકે તેમાં નવાઈ નહીં મારું નામ પરમા હિરલબેન કોદરભાઈ છે હું બડોલીની વતની છું હું છેલ્લા 5 વર્ષથી અહીંયા કામ કરી રહી છું અને અમે પહેલાં અહીંયા નારિયેળના રેસામાંથી ઘરની અંદર શણગારવાની ચીજવસ્તુઓ બનાવતા હતા અને ત્યારબાદ અમને એવું થયું કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ તો અમે પહેલાં ચીકણી માટી લાવ્યા અને ચીકણી માટીની અંદરથી અમે મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું અને મૂર્તિ બનાવતા પહેલાં અમે મૂર્તિનું ટક્ચર બનાવીએ છીએ ત્યારબાદ તેને તે મૂર્તિ ઉપર નારિયેળના રેસાનું કવર ચડાવી પાતળું તેના ઉપર ડેકોરેશન કરીએ છીએ ઊન લેસ અને એ બધાથી અમે ડેકોરેટ કરીએ છીએ અને અહીં અને અમને સરકાર તરફથી સ્ટોલ પણ મળે છે અને એ સ્ટોલમાં અમારી મૂર્તિઓ હોય છે અને બરોડા સુરત બધી જગ્યાએ અમારા સ્ટોલ લાગેલા હોય છે અને અહીં જે પણ મંડળ આવે છે તે મૂર્તિને જોતાની સાથે જ મૂર્તિ ગમાડી દે છે અને એ દર સાલ અમારે અહીંયા માંગ વધતીને વધતી જાય છે મારું નામ વણકર અરુણાબેન છે પહેલાં અમે અહીંયા બડોલી ગામમાં રહેતા હતા અને અમે ખેતરમાં કામ કરતા હતા તો ખેતરની અંદર કેવું થતું કે અમને એક દિવસ રોજગારી મળે બીજા દિવસ રોજગારી નથી મળતી ત્યારે અમે સખી મંડળ બનાવી અને અમે 30 બહેનો અહીંયા રોજગારી મેળવવાનું કામ કર્યું તો અમને રાઠોડ ઇન્દ્રસિંહે તાલીમ આપી અને તાલીમ લીધા બાદ અમે નાળિયેરના રેસાના અલગ અલગ આર્ટિકલો બનાવતા હતા અલગ અલગ આર્ટિકલો બનાવ્યા પછી અમે અલગ અલગ મેળાઓમાં જતા હતા મેળાઓમાં ગયા એટલે અમને એ દરેક જગ્યાએ મેળામાં જતા થયા તો અમને એવું થયું કે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિની માંગ વધી છે તો અમે એ માટીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરવાનું અમને પહેલાં આવડતું નહોતું પણ અમને એવું થયું કે અમે પણ માટીની મૂર્તિ બનાવીએ તો માટીની મૂર્તિ બનાવ્યા પછી અમે એની ઉપર નાળિયેરના રેસાનું કવર ચડાવ્યું નાળિયેરના રેસાનું કવર ચડાવ્યા પછી અમે લેસ ઉંદોરાથી ડેકોરેશન કર્યું અને એમ અમારી 30 બહેનોને અહીંયા સારી રીતે રોજગારીનું પણ મળી રહે છે અને દરેક વ્યક્તિ રોજે રોજ અહીંયા કામ કરવા માટે આવે છે અને કોઈએ બહાર કામ કરવા જવું પડતું નથી મારું નામ રાઠોડ ઇન્દ્રસિંહથી ગામ બડોલી અહીંયા અમારો મહિલા ગૃહ ઉદ્યોગ આગળ ચાલે છે જે શિવશક્તિ સેવા ટ્રસ્ટ મારફતે તેમજ આ શિવશક્તિ સેવા ટ્રસ્ટ ગામની સખી મંડળની બહેનો 4 થી 5 સખી મંડળનો આવરી લે અને અહીંયા એક ગૃહ ઉદ્યોગ ચલાવે છે જે નારિયેળના રેસામાંથી વિવિધ સુશોભનની વસ્તુઓ તેમજ
ગણેશ મહોત્સવ વખતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું કામ કરે છે, કારણ કે પ્રદૂષણ ન થાય એવી આ મૂર્તિ અહીંયા બનાવવામાં આવે છે. માટીની મૂર્તિ ઉપર નારિયેળના રેસા ચડાવી અને તેના પર ડેકોરેટ કરી બહુ સુંદર અહીંયા મૂર્તિઓ બનાવાય છે, જે આપ જોઈ શકો છો. અહીંયા મૂર્તિ એક ફૂટથી માંડી 10 ફૂટ સુધીની મૂર્તિ અમે અહીંયા બનાવવામાં આવે છે. શરૂના બેજની અંદર માગ ઓછી હતી, પણ ધીરે ધીરે છેલ્લા 10 વર્ષથી બનાવે છે. અત્યારે તો અમે એ માગને પણ પૂરી કરી શકીએ તેમ નથી. અત્યારે 25 એક બહેનો કામ કરે છે, પણ માગ એટલી છે કે અમે 100 થી 150 બહેનોને પણ રોજગારી આપીએ તો પણ ખૂટી પડે. તો ખાસ કરીને કયા કયા શહેરોમાં? ખાસ કરીને કે અમારી અહીંયાથી બોમ્બે, સુરત, બરોડા, અમદાવાદ, પાટણી, ધાનેરા અને વધતા ગુજરાતના દરેક જિલ્લાની અંદર ટોટલી અત્યારે બુકિંગ છે અને અમે મોકલી આપીએ છીએ. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોવન ફળીમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભગવાન શિવજીને ફૂલોનો શૃંગાર કરવામાં આવ્યો. પ્રાંતિજ તપોવન ફળી ખાતે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા દિવસે તપોવન ફળી ખાતે આવેલા રાવલ સમાજના ભાઈઓ શિવભક્તો દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવ દાદાને વિવિધ રંગબેરંગી ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો. તો શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે પણ ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો. શ્રાવણ માસને લઈને રાવલ સમાજના ભાઈઓ શિવભક્તો દ્વારા મંદિર ખાતે રોજ રાત્રિના શિવમહિમા સ્ત્રોતના પાઠનું આયોજન પણ કરાયું હતું, જેમાં તપોવન ફળી ખાતે રહેતા રાવલ સમાજના ભાઈઓ દ્વારા દરરોજ રાત્રિના મંદિર ખાતે હાજર રહીને શિવમહિમા સ્ત્રોતનો પાઠ કરવામાં આવ્યો. તો શ્રાવણ માસના છેલ્લા દિવસે આ માસને લઈને શિવભક્તોએ કાશી વિશ્વનાથ મહાદેવ દાદાના દર્શન તેમજ પૂજા કરીને સાંજની આરતીનો લાભ લીધો હતો. જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. દામનગર શહેરની આર્થિક પછાત વસાહત ખોડિયાર નગરના રહીશોની જીવના જોખમ સાથે ભારે પીડા ભોગવી રહ્યા છે. શહેરના ખોડિયાર નગરમાં જવાનો એકમાત્ર રસ્તો ગરનાળુ, વરસાદી પાણીથી ભરેલ. રસ્તામાં વાહન ચાલકો ચાલે છે, પણ શાળાએ જતા બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો જીવના જોખમે બોર્ડગેજ ટ્રેક ઓળંગી અવરજવર કરે છે. ભારે પીડા ભોગવતા ખોડિયાર નગરના રહીશો માટે પાલિકા પ્રમુખે રેલવે તંત્રને સાથે રાખી ગટર અને વરસાદી પાણી ખેંચી રસ્તો કરવા પ્રયત્ન કર્યો, પણ વારંવાર પાણી ભરાતા ભારે પીડા સાથે જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને ચાલવા મજબૂર રહીશો. દામનગર શહેરના ખોડિયાર નગરના રહીશોને એકમાત્ર રસ્તો ગરનાળુ નીચે પાણી ઉપર રેલવે ટ્રેક, જાય તો જાય કહાં જેવી લાચાર સ્થિતિ. રેલવે તંત્ર ગરનાળા સિવાય જૂનું ફાટક પૂર્વવત રીતે ખુલ્લું રાખે વિકલ્પ આપે તો આર્થિક પછાત વસાહત ખોડિયાર નગરના રહીશો માટે રાહતરૂપ બની શકે તેમ છે. અટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, દામનગર. શ્રાવણ માસની પૂર્ણાહુતિએ ધોરાજી પાસેના પાટણમાં અને ત્યાં આવેલા ઓસમ પર્વત ઉપર એક ખાસ મેળો યોજાય છે. શ્રાવણ માસની પૂર્ણાહુતિએ ધોરાજી પાસેના પાટણ વાવ અને ત્યાં આવેલા ઓસમ પર્વત ઉપર એક ખાસ મેળો યોજાય છે. અહીં પર્વતની નીચે યોજાતા મેળામાં લોકોના મનોરંજન માટેની બધી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. હવે આ મેળાની એક ખાસ વાત કરીએ તો આ મેળામાં ઓસમ પર્વત ઉપર આવેલા માતરી માતાના સાનિધ્યમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના લોકો દેશભરમાંથી એકઠા થાય છે અને તેની પંચાયત બેસે છે. વર્ષમાં માત્ર ભાદરવી અમાસે એકઠા થતા આ જ્ઞાતિના લોકો અને તેના આગેવાનો માટે ખાસ હોય છે, કારણ કે આ બેઠક અને પંચાયતમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના દીકરા અને દીકરીના વેવિશાળ માટેની પસંદગી કરીને નક્કી કરવામાં આવે છે. અહીં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના લોકો પોતાના દીકરા દીકરીના વેવિશાળ નક્કી થયા પછી પોતાની જ્ઞાતિના રિવાજ મુજબ દોકડા બદલાવીને સગાઈ કરે છે, જે આગળ જતા લગ્નનું નક્કી થાય છે. આ રીતે પાટણવાવનો મેળો અને ઓસમ પર્વત ઉપર યોજાતો બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનો મેળાવડો ખાસ છે. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. ધારી ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલા અને ભાજપના આગેવાન સંઘાણી કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતે માજી ધારાસભ્યો ભુવા દ્વારા ટિફિન મીટિંગ યોજવામાં આવેલ, જેમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. અમરેલી જિલ્લાના ધારી ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને ભાજપના આગેવાન દિલીપભાઈ સંઘાણી, કેન્દ્રીય તેમજ સાંસદ નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતે માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવાના અથાગ પ્રયત્નો દ્વારા ટિફિન મીટિંગ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ, જેમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ ધારી કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ પટની ભાજપમાં જોડાતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડા પડ્યા. આ સાથે ધારી પંથકમાં ભાજપમાં ખુશી જોવા મળી.
ત્યારે હાલ આ ટિફિન મિટિંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરપરા અતુલભાઈ કાનાણી બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાશિયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજા અને પોલીસ મિત્ર બને, પ્રજા અને સરકાર મિત્ર બને એ ઉદ્દેશ સાથે સાથે મળીને જિલ્લા ભાજપના પ્રમુખને કીધું છે કે માનીય એમપીજી નારણભાઈને બનેને કીધું કે પ્રશ્ન સોટઆઉટ કરી અને જિલ્લાના અધિકારીએ મિટિંગ કરીને જે જે પ્રશ્નો એમાં નિર્ગલી લોકોના છે એ તત્કાલ ઉકેલાય તે ઉદ્દેશ સાથે ભાજપ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી મનસુખભાઈ બુઆ જે આયોજન કરીને ટિફિન બેઠકની કાર્યવાહી આજે અમે તારી મુકામે કરી, જેમાં ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અકુબા જાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, આપણા સંસદ સભ્ય દિલીપભાઈ સહિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા અને ધારી પંથકમાંથી આવેલા આગેવાનોના પ્રશ્નોને મનસુખભાઈ ભુવાએ એકત્રિત કરીને એની બધાની સંયુક્ત રજૂઆત પણ અમારી સામે કરી. એ સિવાય પણ ઘણા આગેવાનોએ વ્યક્તિગત રીતે પ્રશ્નોની રજૂઆતો કરી છે, જેમાં મુખ્યત્વે ધારી વિસ્તારમાં ઇકો ઝોનને લગતી સમસ્યાઓ, ઇકો ઝોનને લઈને ખેડૂતોને પડતી હાડમારીઓ, પોલીસને લગતા કેટલાક પ્રશ્નો અને વિકાસને લગતા કેટલાક પ્રશ્નોની રજૂઆતો આગેવાનો તરફથી અમને મળી છે. એ પ્રશ્નોને ઉકેલવા માટેના અમે પ્રયાસો કરીશું. ટિફિનની બેઠક યોજાણી અને ખૂબ સારા માહોલમાં ટિફિન બેઠક પૂર્ણ થઈ અને હવે બધા ટિફિન ખોલી અને ભોજન કરવા માટે તૈયાર. પ્રતાપવાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ધડગડ તાજપુરમાં દુકાનોના તાળા તૂટ્યા. પ્રાંતિજમાં મોબાઈલની દુકાનમાંથી 1 લાખના મોબાઈલ તથા તાજપુર અને ધડગડમાંથી બાઇક સહિત પરચુરણ રોકડ રકમની ચોરી કરી પલાયન થતા દુકાન માલિકો દ્વારા પોલીસ ફરિયાદ થઈ. પ્રાંતિજ તથા તાલુકામાં જાણે તસ્કરો દ્વારા એક પછી એક દુકાન તથા ઘરફોડ ચોરીમાં વધારો થયો છે. ત્યારે ગઈ રાત્રિએ પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલા ઈશ્વર કૃપા કોમ્પ્લેક્સમાં આવેલા ચામુંડા મોબાઈલની દુકાનના શટરના તાળાના નકુચા તોડી દુકાનમાં ઘૂસી દુકાનમાંથી 1 લાખના મોબાઈલની ચોરી કરી અજાણ્યા તસ્કરો લઈ ગયા. તો તાજપુર ખાતે ઉમિયા કિરાણા સ્ટોરમાંથી દુકાનના તાળા તોડી દુકાનના ગલ્લામાંથી પરચુરણ સહિત 10,000ની રોકડ ચોરી કરી. તો ધડકણ ખાતે 6 દુકાનના તાળા તોડીને પરચુરણ સહિત કુલ 15,000ની ચોરી કરી હતી. તો ધડકણ ખાતે ફાર્મ હાઉસમાંથી બાઇક ચોરી કરીને લઈ ગયા હતા. તો પ્રાંતિજ પોલીસે હાલ તો ધડકણ તાજપુર પ્રાંતિજ દુકાન માલિકોની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી દુકાનોની આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ હાથ ધરી છે. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ,
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ થતા નાંદોદ તાલુકાના જેતપુર અને વિશાલપુર ગામમાં આવેલા કેવડાના જંગલમાં દર વર્ષ કરતા કેવડાનું ભરપૂર ઉત્પાદન થયું છે. અહીંના આદિવાસીઓ માટે કેવડા રોજગારીનો વિકલ્પ બન્યો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા વેપારીઓએ કેવડાની ધૂમ ખરીદી કરતા હોય છે. નર્મદાના આદિવાસીઓને સારી એવી રોજગારી મળે છે. છેલ્લા 10 દિવસ અગાઉથી વેપારીઓ અહીં આવીને કેવડાનો ઓર્ડર એડવાન્સ ચૂકવી 2 દિવસ પહેલાં કેવડા ખરીદી અને લઈ જાય છે. આ વર્ષે દીવડાની માંગ વધારે હોવાથી કેવડાના ભાવમાં પણ વધારો થતાં વેપારીઓની ચાંદી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેવડા ત્રીજના દિવસે પોતાના પતિના માંગલ્ય અને દીર્ઘાયુષ્ય માટે ભગવાન શંકરની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજા કરતી અખંડ સૌભાગ્યવતી મહિલાઓની પૂજામાં કેવડા પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ભગવાન શિવજીએ અતિ પ્રિય એવો સુગંધીદાર કેવડાનું નર્મદા જિલ્લામાં ભરપૂર ઉત્પાદન થાય છે, જેમાં નાંદોદ તાલુકાના જેતપુર વિશાલપુર ગામમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા કેવડાનું જંગલ આવેલું છે. આ જંગલમાં ચાલુએ સારો વરસાદ થતાં ભરપૂર કેવડાનું ઉત્પાદન થતાં આદિવાસીઓને સારી એવી રોજગારી મળતા આદિવાસીઓને પણ ચાંદી થઈ ગઈ હતી. ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને સુરત, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, નવસારી અને અમદાવાદથી અગાઉથી બુક કરાવી સારો એવો ભાવ આપીને મોટા પ્રમાણમાં કેવડાના ફૂલની ખરીદી થતાં આદિવાસીઓને સારી એવી રોજગારી મળી હતી. વેપારીઓનું કહેવું છે કે લોકોની શ્રદ્ધા અને ભક્તિભાવ વધતા જાય છે. સૌભાગ્યવતી મહિલાઓની કેવડા ત્રીજ વ્રત કરનારી મહિલાઓની સંખ્યા પણ વધતી જાય છે. એટલું જ નહીં, કેવડાનો વધારે ઉપયોગ સુગંધીદાર અગરબત્તી તેમજ અત્તર બનાવવા માટે થતો હોય છે. તેને કારણે કેવડાની ડિમાન્ડ વધી છે. નર્મદાના કેવડા મોટા અને સારા હોવાથી તેમજ ઓર્ડર પ્રમાણે તરત જ મળી જતા હોવાથી નર્મદાના કેવડાની ભારે માંગ છે. તો બીજી તરફ જેતપુર વેરીસાલપુરના આદિવાસીઓ માટે કેવડાનો રોજગારનું સથન ગણાતું હોવાથી ગુજરાતના ખૂણે ખૂણેથી વેપારીઓ ખરીદી કરતા આદિવાસીઓને ચાંદી થઈ ગઈ હતી. 10 દિવસ અગાઉથી વેપારીઓને બુક કરાવ્યા હતા, પરંતુ માંગ વધારે હોવાથી અમારે કેવડા ત્રીજના દિવસે પણ કેવડા કાપવા પડ્યા અને સ્પેશિયલ વાહનો કરીને કેવડા ત્રીજના દિવસે પણ વધારાના ઓર્ડર આપીને કેવડા વેપારીઓ લઈ જતા આદિવાસીઓને ચાંદી થઈ ગઈ હતી. એક કેવડાનો ભાવ 150 થી 200 રૂપિયા થઈ ગયા હતા. અહીંના આદિવાસીઓનું કહેવું છે કે કેવડાને પુષ્કળ કાંટા હોવાથી કેવડા તોડવાનું કામ કઠિન હોય છે. તેમ છતાં કેવડા તોડવામાં માહિર હોય તેવા કારીગર આદિવાસીઓ આસાનીથી કેવડા તોડીને લાવે છે, પણ કાંટા તો વાગે જ છે, પણ તેની પરવા કરતા નથી. અહીં સાપનો ભારો પણ હોય છે. કેવડા ત્રીજના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ કેવડાનું ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે. દીપક જગતાપ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. જૂનાગઢના કેશોદના અજાબ ગામમાં રાજમાર્ગ પર આવેલો પાણીનો મોટો ટાંકો અતિ જર્જરિત હાલતમાં, અકસ્માતની રાહ જોતું તંત્ર. આ પાણીના ટાંકાને એક નજરે જોઈ લો. આ પાણીનો ટાંકો છે વર્ષો જૂનો. પાણીના ટાંકાનું બાંધકામ વર્ષો જૂનું છે. આ ગ્રામ પંચાયતના વોટર વર્કર્સ પાણીના ટાંકાની હાલતને જોતા લાગી રહ્યું છે કે આ પાણીનો ટેન્ક ગમે ત્યારે ધરાશય થઈ શકે છે. જો આ પાણીનો ટાંકો ધરાશય થાય તો અનેક લોકોના જીવ પણ જશે, પરંતુ તંત્ર પણ જાણે છે કે આ પાણીનો ટેન્ક ધરાશય થાય અને કોઈના જીવ જાય તેની રાહે બેઠું હોય તેવું લાગી રહ્યું છે. આ પાણીના ટાંકાની આજુબાજુના 100 વાર એરિયામાં વિસ્તારમાં અનેક ગરીબ લોકોના મકાનો અને ઝૂંપડાઓ આવેલા છે. નજીકમાં સ્કૂલ પણ છે. સ્કૂલે જતા બાળકો પણ આ પાણીના ટાંકા નીચેથી જ રોજ પસાર થાય છે. પાણીના ટેન્કની નીચે લોકો પાણી ભરવા પણ અહીં આવે છે તથા આ ટેન્ક રાજમાર્ગ પર હોવાથી અનેક લોકો અહીંથી પસાર થાય છે. અમે આપને કેશોદના અજાબ ગામની અંદર આવેલો પાણીનો એ ટેન્ક બતાવી રહ્યા છે જે અતિ જર્જરિત હાલતમાં છે. સિમેન્ટના મોટા પોપડાઓ પડી રહ્યા છે. ખીલાસડી કટાઈ નજરે સામે પડી રહી છે. જમની તંત્ર કોઈ અઘટિત બટના બને તેની રાહ જોઈને બેઠું છે. ત્યારે આ પાણીનો ટેન્ક જે અચાનક ધરાશય થશે તો અનેક લોકોના જીવ પણ જશે. જો વહેલી તકે આ ટેન્કને તંત્ર દ્વારા ડિમોલેશન નહીં કરવામાં આવે તો અનેક લોકોના જીવ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. તો તંત્ર સફાળો જાગશે કે કેમ, કે પછી અમદાવાદમાં ટેન્ક ધરાશય થઈને અનેક લોકો દબાયા હતા ને મોતને ભેટ્યા હતા તેવી અઘટિત ઘટના બનશે, તો તંત્ર તેમનો જવાબદાર રહેશે કે કેમ, તે તો જોવું જ રહ્યું. 1995 ટાંકો બન્યો છે તો હવે એની મુદત પૂરી થઈ ગઈ છે. ટાંકો હાવ પડે એવો થઈ ગયો છે. કોઈ આની વ્યવસ્થા કોઈ કરી નથી. બાજુમાં હાઈસ્કૂલ નિશાળ છે, છોકરા ભણવા જાય છે તો કઈ પડે એની ખાતરી શું? ભાઈરાઓ પાણી ભરતા હોય જાહેર નળ છે. પંચાયતમાં જાણ કરેલી બાપા તમે? પંચાયતને જાણ તો અમે અરજી કરીને દીધી હતી તો ટાંકો થોડાક દિવસ બંધ રહી ખરો, ભરવો પડતો. પાણી પીવા ક્યાં થાય? કેટલા દિવસ થાય નહીં કહ્યું? કેટલા દિવસ ટાંકો બંધ હતો ભરવાનો? હે, 18 દિવસ. કેટલા દિવસથી ભરે છે? આ તો ભરવા માંડ્યા હતા.
મનીષ ટાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. લાઠી એસટી બસ સ્ટેન્ડ ખાતે ખેતીવાડી શાખા દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના લાઠી ખાતે તાલુકા પંચાયતના વિસ્તરણ વિભાગના અધિકારી પટેલ અને ગ્રામસેવકની ઉપસ્થિતિમાં ખેડૂતોને માનધન યોજના અંતર્ગત પેન્શનના લાભ કઈ રીતે મળી શકે, ઉંમર મર્યાદા કેટલી તે વિશે પૂરતી સમજ આપી આ યોજનામાં ખેડૂતો વધુમાં વધુ લાભ મેળવી શકે તેવા સરકારશ્રી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આ કેમ્પમાં ગ્રામસેવક એ વી હુંબલ, એનએલ પરમાર, એસઆર રેવર, વીબી પરમાર, આરડી જોશી, શ્રીમતી એમઆર ડાભી પણ જોડાયા હતા. રજનીકાંત રાજ્યગુરુ સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, બગસરા. માનધન યોજના અંતર્ગત ખેડૂતો માટે પેન્શન યોજના સરકારે અમલમાં મૂકેલી છે, જેમાં 18-40 વર્ષના જે ખેડૂતો હોય એ લોકોને દર મહિને હપ્તો ભરવાનો હોય છે અને 60 વર્ષ પછી એ લોકોને પેન્શન મળે છે. દર મહિને 3,000નું પેન્શન મળે છે અને દરેક ખેડૂતોને આ લાભ લેવા માટે આ એક કેમ્પનું આયોજન કર્યું છે, જેનું અમે અહીંયા ઘડી ચાલુ કર્યું છે. 2 દિવસ સુધી છે, 30-8 અને 31-8 સુધી છે આ કેમ્પ. અને બધા જે લાઠી તાલુકાના જેટલા ખેડૂતો છે એ બધાને નિવેદન છે કે આ કેમ્પમાં લાભ લે અને પેન્શન યોજનાનો લાભ લે અને ભવિષ્યમાં પણ એ લોકોને જે કંઈ પણ આ બાબતે જરૂર હોય તો અહીંયાથી માર્ગદર્શન. રજનીકાંત રાજ્યગુરુ સાથે અશોક મણવર. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.